વડોદરા શહેરમાં વાડી વિસ્તારમાં આવેલા મહાદેવ તળાવ નજીક શ્રી પ્રતાપરુદ્ર હનુમાન સંસ્થાન મંદિરના સાનિધ્યમાં પરમ પૂજ્ય શ્રી રંગ અવધૂત મહારાજ દ્વારા રચિત શ્રી ગુરુ લીલામૃત મૂળ પારાયણ વક્તા શ્રી મયુર દવેના વ્યાસપીઠ પરથી કરવામાં આવી રહ્યું છે. વક્તા શ્રી મયુરભાઈ દવે સાથે વાતચીત દરમિયાન અમને 175 વર્ષ જૂના શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી દત્ત મંદિર રંગ અવધૂત મહારાજ અને મંદિરમાં ચાલી રહેલા કથા સાથે સંગીતમય ગુરુ લીલામૃત પારાયણ વિશે વિસ્તૃત માહિતી આપી. અને એ વખતે મહારાજ દેવની આ ભક્તિ થઈ રહી છે એ ભાવ કહેવાય અને અનન્ય ભક્તિ કહેવાય.
વહીવટ કરો પણ તારું સ્મરણ મને અખંડ રહે. સ્વર્ણ ભક્તિ માંગી જો આ સ્મરણ ભક્તિ કહેવાય કે રાતનો વહીવટ માંગી. વહીવટ કરવાનો રાજાને કેટલી જવાબદારી હોય પણ એટલે વહીવટ કરતી વખતે રાતનું શાસન કરતી વખતે તારું મને કદાપી વિસ્મરણ ના થાય. આવું માંગ્યું છે. પડા રહેગા મહેલ ખજાના છોડ દિયા સુધ જાના હૈ ખીલા ખીલા કે દેહ બઢાયા વો ભી અગન જલાના હૈ. શ્રી પ્રતાપ રુદ્ર હનુમાનજી મહારાજ કી જય. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. આ શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજનું મંદિર વડોદરાના વાડી વિસ્તારમાં શાસ્ત્રીબાગ પાસે મહાદેવ તળાવના કિનારા ઉપર આવેલું છે. અહીંયા 175 વર્ષ જૂના હનુમાનજી મહારાજનું મંદિર છે. બાજુમાં દત્ત મંદિર છે અને અવદુંબર છે. આજથી 175 વર્ષ પહેલાં આ સ્થાનમાં હનુમાનજીનું જ્યારે મંદિર નહોતું ત્યારે પૂનાથી બે ભાઈઓ નથ્થુ ગુરુ અને કેશવ ગુરુ અહીંયા વાડીના મહિરાળ મંદિરમાં પૂજારી તરીકે આવેલા અહીંયા રહેતા હતા એ લોકો અને એ ગણપતિ મંદિરની પૂજા કરતા હતા. એ વખતે એમની સાત્વિક જીવન જોઈ અને એક દિવસ એમને બ્રહ્મ મુહૂર્તમાં હનુમાનજી મહારાજે સ્વપ્નમાં દર્શન આપીને કીધેલું કે હું અહીંયા આ કૂવામાં છું, મને બહાર કાઢો. આ સ્વપ્ન દર્શન પછી બીજા દિવસે સવારે એમણે તપાસ કરી તો કૂવામાંથી અત્યારે જે હનુમાનજી મહારાજની સ્થાપના કરેલી છે એ સ્વરૂપ જેવું અત્યારે છે એક્ઝેક્ટ એ જ સ્વરૂપે કૂવામાંથી પ્રાપ્ત થયા હતા. અને બે ભાઈઓના હાથે જ અહીંયા હનુમાનજી મહારાજની સ્થાપના 175 વર્ષ પહેલાં થયેલી છે. અહીંયા હનુમાનજી મહારાજના જમણા ચરણની નીચે પનોતીને દબાવેલી છે અને લોકોનો એવો ભાવ છે, લોકોને પરચા પણ મળે છે કે જેને 7.5 પનોતી હોય, 2.5 વર્ષની પનોતી હોય એ લોકો શનિવારે અહીંયા આગળ આવે, હનુમાનજી મહારાજની સ્તુતિ પાઠ ભજન કરે તો એ લોકોના 7.5 વર્ષના પનોતીના વર્ષો એમ ખેમ નિર્વિઘ્ને પરિપૂર્ણ થાય છે. આ હનુમાનજી મહારાજ અજરા અજુર જીવતા જાગતા છે. ડોંગરેજી મહારાજ અહીંયા 1985-86 સાલમાં જ્યારે પધારેલા અને દર્શન કરવા માટે મંદિરમાં ગયા ત્યાર પછીથી એમની આંખમાંથી ખૂબ અશ્રુપાત થયો અને પછી બહાર આવીને ડોંગરેજી મહારાજે એવું કીધેલું કે હનુમાનજી મહારાજ મને એવું કહે છે કે તમે મારી પૂજા આરતી કરો છો પણ મને નૈવેદ્ય ધરાવતા નથી, મને ભૂખ્યો રાખો છો. ત્યારથી ડોંગરેજી મહારાજે અહીંયા વ્યવસ્થા કરી છે અને હનુમાનજી મહારાજને થાળ ધરાવવામાં આવે છે. પૂજારી મહારાજ પોતાના ઘરથી થાળ બનાવીને લાવે, અહીંયા ધરાવે અને નિમિત્તે અમને કંઈક આર્થિક મદદ એ રીતે કરવામાં આવે છે. અહીંયા 1957-58 સાલમાં નારેશ્વરના સંત રંગ અવધૂત મહારાજજી પોતે પ્રત્યક્ષ પધારેલા અને પોતાના હસ્તે અહીંયા ઉદુંબરની સ્થાપના કરેલી છે. આ ઉદુંબરની સ્થાપના કરીને એ વખતે એવું બોલેલા કે આ સ્થાનને નારેશ્વર સમાન જ ગણજો, ભવિષ્યમાં કોઈ પણ ભક્ત અશક્ત હોય, અનુકૂળતા ના હોય, આર્થિક રીતે અનુકૂળતા ના હોય અને નારેશ્વર નહીં આવે અને આ સ્થાનમાં આવશે તો એ નારેશ્વરમાં આવ્યો છે એવું માનીશ. અહીંયા અવદુંબર નીચે ઊભા રહી અને ભક્ત જે પણ પ્રાર્થના કરશે તે હું જ્યાં હઈશ ત્યાં સાંભળીશ. મારો ફોન કદાપી બગાડતો નથી, તમે નંબર બરાબર લગાડજો. નંબર બરાબર એટલે પૂરી એકાગ્રતાથી મને પ્રાર્થના કરશો તો હું જ્યાં હઈશ ત્યાં સાંભળીશ. અને એમના વચનના શ્રદ્ધા રાખીને જે ભક્તો અહીંયા પ્રાર્થના કરે છે એમની પ્રાર્થનાઓ આજે પણ ફળે છે અને લોકોને ભરપૂર પરચા મળે છે. એવા સ્થાનમાં 2009 સાલથી અહીંયા રંગઅવધૂત મહારાજે એક ગ્રંથ લખ્યો છે શ્રી ગુરુ લીલામૃત, એનું 2009 સાલથી અમે કથા સાથે સંગીતમય પારાયણ કરીએ છીએ. આ પારાયણની પરંપરા આ સ્થાનમાં જ આવી રીતના શરૂઆત થઈ છે, કથા સાથેના પારાયણની, કે જેમાં દરેક અધ્યાયને સૌથી પહેલાં હું પોતે મયુર દવે વક્તા છું અને અધ્યાય વિસ્તારથી સમજાવું છું અને પછી બધા ભક્તો સાથે સમૂહમાં સંગીતમય પદ્ધતિથી ગાઈ અને પારાયણ કરે છે. 2009 સાલથી અત્યાર સુધીમાં શ્રી ગુરુરામૃતના અનેક પારાયણ, લગભગ 25-30 પારાયણ તો ઓછામાં ઓછા થયા જ છે. આ પારાયણ અમે 9 દિવસનું કરીએ છીએ જેથી કથા વિસ્તારથી થઈ શકે અને દરેક પારાયણમાં 100 કરતાં વધારે ભક્તો સાથ આપે છે, જોડાય છે. રંગઅવધૂત મહારાજના સિદ્ધાંત પ્રમાણે આ પારાયણ નિમિત્તે અમે ક્યારે પણ કોઈની પાસે હાથ લંબાવવામાં આવતો નથી, ભગવાનની પ્રેરણાથી જ એને સ્પોન્સર કરનારા પણ મળી રહે છે અને ખૂબ ધામધૂમથી ઠાઠ માઠથી આ પારાયણ થાય છે. પારાયણ દરમિયાન ભગવાનના જન્મોત્સવ પારણામાં ઝુલાઈને નાચ ગાન સાથે ફટાકડા ફોડીને જ કરવામાં આવે છે. આ સ્થાનમાં ગુરુ લીલામૃત ઉપરાંત શ્રી રંગ લીલામૃતના પણ પારાયણ થયા છે.
ભાગવત કથા થાય છે, રામાયણની કથા પણ થાય છે, આ દરેક કથા હું પોતે મયુર દવે જ અહીંયા આગળ કરું છું. આ અધિક મહિનો છે અને આ પારાયણ અમે ગઈકાલે એટલે 8 તારીખથી શરૂઆત થઈ છે. 18 તારીખથી 26 તારીખ સુધી આ પારાયણ થવાનું છે. 9 દિવસનું પારાયણ સવારે 9 વાગે શરૂ થાય છે, સાંજે 7 વાગતા સુધી ચાલે છે. આ પારાયણમાં 150 ભક્તો ભાગ લઈ રહ્યા છે. આ અધિક મહિનો છે એટલે અધિક મહિનાના નિમિત્તે આવતા મહિને એટલે 8 તારીખથી 16 તારીખ સુધી અધિક મહિનાના છેલ્લા 9 દિવસ અહીંયા હું જ પોતે ભાગવતની કથા પણ કરવાનો છું. સમય બપોરે 1:30 સાંજે 7 વાગતા સુધી છે. આ સ્થાનમાં એ ઉપરાંત 29 તારીખથી રામાયણની કથા પણ થવાની છે 9 દિવસની, એ બીજા વક્તા કરવાના છે. તો આવી રીતના ભક્તોના સાથ સહકારથી ખૂબ ધામધૂમથી રંગે ચંગે બધા કાર્યક્રમો થાય છે અને ભક્તો ખૂબ ઉત્સાહથી અહીંયા આગળ સાથ આપે છે, ભાગ લે છે અને એ રીતે ગુરુ મહારાજની કૃપાથી આ પરંપરા ચાલુ રહી છે. આ બધું ચિંતાના શ્રી ગુરુદેવ દત્ત શ્રી પ્રતાપ રુદ્ર હનુમાનજી મહારાજ કી જય.